હવે આગળ વાત કરીએ તો મહેસાણાની. મહેસાણામાં આવેલ ડીમાર્કમાં ફૂડ વિભાગે સેમ્પલ લઈ તપાસ હાથ ધરી, દહીંમાં ફૂગની ફરિયાદથી કાર્યવાહી થઈ. ડીમાર્ટ મોલમાંથી ખરીદ કરવામાં આવેલા મિલ્કી મિસ્ટ બ્રાન્ડનું દહીંમાં ફૂગ હોવાના ગ્રાહકે આક્ષેપ કર્યો હતો. આ અંગેનો વિડીયો પણ બનાવીને ગ્રાહકે સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. ગ્રાહકે આ અંગે ડીમાર્ટને જાણ કરી હતી, પરંતુ યોગ્ય સંતોષકારક જવાબ નહીં મળવાને લઈ આખરે તેણે બિલ સાથે વિડીયો શેર કર્યો હતો. મહેસાણા શહેરમાં આવેલા ડીમાર્ટ મોલમાંથી ખરીદ કરવામાં આવેલ મિલ્કી મિસ્ટ બ્રાન્ડનું દહીંમાં ફૂગ હોવાના ગ્રાહકે આક્ષેપ કર્યો હતો. આ અંગેનો વિડીયો પણ બનાવીને ગ્રાહકે સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. ગ્રાહકે આ અંગે ડીમાર્ટને જાણ કરી હતી, પરંતુ યોગ્ય સંતોષકારક જવાબ નહીં મળવાને લઈ આખરે તેણે બિલ સાથે વિડીયો શેર કર્યો હતો, જેના પગલે હવે ફૂડ વિભાગ દ્વારા મહેસાણા ડીમાર્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ફરિયાદ કરનાર ગ્રાહકના દહીંનું સેમ્પલ પણ લેવામાં આવ્યું હતું, તેમજ ડીમાર્ટમાં મિલ્ક મિસ્ટના અન્ય ડેરી પ્રોડક્ટ ચીજોના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. દહીં, ચીજ અને પનીર સહિતની ચીજોના સેમ્પલ લઈને ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. ભાવિન ભાવસાર, જડેશ ટીવી, મહેસાણા. મારું નામ પૂજારા કાર્તિક ધીરજલાલ. આ ડીમાર્ટમાંથી ડબ્બો લીધેલો મિલ્કી મિસ્ટનો, અને આ જે દહીં છે એની અંદર ફૂગ વળેલી છે. તો દરેક ગ્રાહક છે જો કે ડીમાર્ટની અંદર વસ્તુ આવેલી તમામ ફૂગવાળી હોઈ શકે, તમારા હેલ્થને બગાડી શકે. ધ્યાન રાખજો, તમારી સાથે આ ના થાય. મારી સાથે આજે ડીમાર્ટને જાણ કરતા એ લોકો ખોટો જવાબ આપે છે અને ધ્યાન નથી આપતા કે તમે વાસી ખાવ જોઈએ. ધ્યાન રાખજો.